સુરતના રીમઝીમ પરાઠા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં આપણે ઘઉંનો લોટ એક વાટકી ભરીને લઈશું. એક વાટકી ભરીને આપણે મેંદો નાખીશું, અડધી વાટકી સોજી નાખીશું. હવે આપણે એમાં નાખીશું મીઠું સ્વાદ મુજબ. હવે હાથથી આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા પછી આપણે 3-4 ચમચી થોડુંક તેલ નાખીશું. તો 3 ચમચી મેં તેલ નાખ્યું છે અને એકદમ હાથથી મિક્સ કરી દઈશું. અને હવે થોડુંક પાણી નાખીશું આપણે. તો પાણી નાખીને આપણે જે રોટલીનો લોટ બાંધતા હોઈએ તે રીતનો જ લોટ આપણે બાંધવાનો છે. બહુ ઢીલો નહીં, બહુ કાઠો નહીં, પરાઠા રોટલીનો બનાવતા હોય એ રીતનો. તો મારો લોટ આ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો. બહુ ઢીલો પણ નથી, કાઠો પણ નથી. અને તેલવાળો કરીને મૂકી દેવાનો. હવે આપણે ઓરસિયા પર રોટલી વણી દેવાની, નોર્મલ સાઇઝની, એકદમ જાડીની, પટલીની મીડિયમ. અને ઉપર તેલ લગાડીને આપણું આ જે સ્ટફિંગ જે બનાવ્યું હતું એ અંદર મિડલમાં વચ્ચે મૂકી દેવાની. અને પછી આપણે બધી દિશાથી આ રીતની વાળી દેવાની. અને વધારાનું જે પાર્ટ હોય એ હાથથી કાઢી દેવાનું. આપણે જેમ પરોઠા બનાવતા હોય, આલુ પરોઠા કે નોર્મલ પરોઠા, એ રીતના. અને સાચવીને આપણે વણી દેવાની. તમારે જે સાઇઝના બનાવવા હોય એ સાઇઝના વણી દેવાની. હવે ગેસ ચાલુ કરીને મેં તવી મૂકી દીધી છે. ઉપર તેલ નાખ્યું છે. તેલ થોડું ગરમ થવા આવે બધી બાજુથી આપણે તેલ પહેલાં આપણે ફેરવી દઈશું. તો તમે જોઈ શકો છો ગેસ એકદમ થોડો ધીમો રાખીશું. અને આપણે આ જે રીમઝીમ જે પરાઠા છે એ ઉપર નાખીશું. અને બંને દિશા તરફ થોડું તેલ નાખતા જઈશું, ઉપર અને આસપાસ પણ. અને તમે જોઈ શકો છો મેં ફેરવી દીધું છે એક પાર્ટ. અને ગોલ્ડન બ્રાઉન તળવાનું છે, કાચો ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. અને આસપાસ તેલ નાખતા જવાનું. તો આ રીતનો રેડી કરવાનો છે, તમે જોઈ શકો છો. અને હું તાવે તાતી ફેરવતી રહીશ અને બનાવતી રહીશ. ધીમા તાપે સરસ મજાનો, તૂટી ના જાય એ રીતનો બનાવવાનો છે. તો રેડી થઈ ગયો છે આપણો. તો તમે જોઈ શકો છો મેં સર્વ કરી દીધો છે, ગેસ બંધ કરી દીધો છે. અને દહીં સાથે, ચટણી સાથે, સોસ સાથે, અથાણા સાથે, શાક સાથે ખાઈ શકો છો. તમે ઉપર મેં ચીઝ અને પનીરનું છીણ નાખ્યું છે એટલે સરસ લાગે. વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.